શહેરમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ સામે અનેક પ્રશ્નો ઉભા થયા છે

ની હત્યા થઈ હતી તેની અદાવતમાં હા હત્યા કરાઈ છે આ અંગે સચિન પીઆઈ એમ બટુલે કહ્યું હતું કે અખિલ નામના યુવક પર હુમલો કર્યો હતો જેનું હોસ્પિટલમાં લઈ જતા માર્ગમાં મૃત્યુ થયું હતું આ અંગે વધુ તપાસ ચાલી રહી છે સુરત શહેર સચિન પોલીસ સ્ટેશનમાં આઈપીસી ત્રણસો બે મુજબનો ગુનો દાખલ થયેલો છે એમાં કામના જે ફરિયાદી છે એમના સંબંધી છે અખિલેશસિંહ રાજપૂત નાવાનું આઠેક જેટલા ઈસમોએ ગેરકાયદેસર મંડળી બનાવી અને જાહેરમાં એમના માથાના ભાગે તલવારના લાકડીથી હુમલો કરી અને એમનું મોત નોંધાયેલ છે એ બાબતનો સચિન પોલીસ ગુનો દાખલ થયેલો છે અને સચિન પોલીસ સ્ટેશન મારફતે એની તપાસ હાલમાં ચાલુ છે ગત રોજ મોડી રાત્રે ડિંડોલી સીઆર પાટીલ રોડ પર માનસી રેસિડેન્સી પાસે અભિષેક વાનખેડેની કરપીર હત્યા કરવામાં આવી હતી હત્યારાઓ અજાણ્યા છે હત્યારાઓએ તીક્ષ્ણ હત્યારથી 10 થી વધુ ઘા કરીને હત્યા કરી હતી હત્યારા કે હત્યાના કારણ વિશે પરિવાર કે પોલીસને ખ્યાલ નથી જ્યારે કમેલા દરવાજા સંજય નગરમાં રહેતો ફારુક ઉર્ફે વાન નાશી શેખને તેના મિત્ર ઇકબાલ સાથે કોઈ વાતને લઈ ઝઘડો થયો હતો જે પછી સંજય ફારુકે દારૂની મિજબાની માણવા માટે પૂણામાં બોલાવ્યો હતો તીક્ષ્ણ હત્યારથી હુમલો કરી મોતને ઘાત ઉતારી દીધો હતો બંને કેસમાં હત્યારાઓ પોલીસ પકડથી દૂર છે કેમેરામેન કમલેશ સોની સાથે મુકેશ ગુરાવ દિવ્યાંગ する。